જામનગરમાં સ્થાનિક ગુના શોધક શાળા દ્વારા વિદેશી દારૂની અલગ અલગ રેડો કરી 20 લાખના મુદ્દામાલ સહિત 5 શખ્સોની અટકાયત કરી છે. હાલના સમયમાં જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદારોને રીઝવવા અનેક પ્રકારના પ્રલોભનો આપતા હોય છે, જેમાં રાજકીય પક્ષો દ્વારા શામ દાન દન ભેદની નીતિઓ પણ અપનાવવામાં આવી રહી છે. ચૂંટણીને અનુલક્ષીને પોલીસ પણ સતર્ક બની છે અને ગુનાખોરીને ડામી દેવા માટે સતત ઘનિષ્ઠ પેટ્રોલિંગ કરી રહી છે, જેના ભાગરૂપે જામનગરમાં સ્થાનિક ગુનાના શોધક શાળાના ખાનગી રહી ચોક્કસ હકીકત મળતા વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં સફળતા હાથ લાગી છે. આજરોજ એલસીબીના અજયસિંહ ઝાલા તેમજ ભગીરથસિંહ અને હરદીપ વગેરે ટીમને બાતમી મળતા અમારી ટીમને રણજીતનગર સેટેલાઇટ રોડ ઉપર ચેકિંગ માટે મોકલતા ત્યાંથી દારૂના મોટા પ્રમાણમાં અમને મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં મુખ્ય બુટલેગર યશપાલસિંહ ગડિયો નરેન્દ્રસિંહ ઝાલા જાડેજા એનો માલ હોવાનું અત્યારે ફલિત થાય છે. તે પણ જગ્યા ઉપરથી પકડાઈ ગયેલો છે અને તેની સાથેના અન્ય ઈસમો શક્તિસિંહ જાડેજા, દુષ્યંતસિંહ ઝાલા, પ્રદીપસિંહ સોઢા, રઘુવીરસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ જાડેજા અને અન્ય એક 18-20 પેટીનો માલ વિશ્વરાજસિંહ દિલીપસિંહ જાડેજાનો પણ હોવાનું મનાય છે, જે તમામ વિરુદ્ધ અલગ અલગ જગ્યાએથી જ્યાં જ્યાં માલ મળ્યો છે ત્યાંથી ગુનો દાખલ કરવા માટે તજવીજ ચાલુ છે. સૌ પ્રથમ જે માલ રણજીત સાગર સેટેલાઇટ રોડ ઉપરથી મળ્યો તેમાં મકાનમાંથી 316 જેવી પેટી અમને મળી આવી છે, એટલે કે 4032 નંગ જેવી મુદ્દા માલ, અને એક સ્કોર્પિયો ગાડીમાં 20 પેટી જેવો માલ ભરે અને એરફેર માટે તૈયાર હતો એ દરમિયાનમાં સક્સેસ રેડ કરી અને તેઓને એરેસ્ટ કરેલ છે. તે બાદ તેની કબૂલાત ઉપરથી અલગ અલગ જગ્યાએથી જે નામો મેં જણાવ્યા તે તમામ જગ્યાએથી અલગ અલગ રેડો કરી અને કુલ 3 રેડ અમે સક્સેસ કરી છે. હજી અમારી ટીમ ફિલ્ડમાં જ છે, હજી પણ વધુ કેસ થાય તેવી શક્યતા છે. કુલ મુદ્દામાલ જે પ્રથમ કેસ છે એમાં 16,12,000 જેવો મુદ્દામાલ થાય છે. બાકીની 5 પેટીનો કેસ એક અલગ કરેલો છે, એમાં 24,000 જેવો મુદ્દામાલ થાય છે અને એક 48 નંગ છેલ્લો જે કેસ છે એમાં 20,000 જેવો મુદ્દામાલ થાય છે. અને હજી એકાદ કેસ અમે શોધી રહ્યા છીએ, તેનું નામ આવી ગયું છે અને મુદ્દામાલ એ શોધે છે, જે વિશ્વરાજસિંહ દિલીપસિંહ જાડેજા છે તેમના કબજામાં હોવાનું મનાય છે. તેનો મુદ્દામાલ અત્યારે મળી ગયો છે અને આરોપી શોધખોળ ચાલુ છે, બાકી અથવા એનો વોન્ટેડ જાહેર કરીને એનો પણ અલગથી ગુનો દાખલ કરવામાં આવશે.